गांधी आश्रम नवीनीकरण मामले ट्राफिक पोलीसे जाहिरनामू बहार पाड्यू। गांधी आश्रम नवीनीकरण ने लई आश्रम रोड बंद कराशे। सुभाष ब्रिज थी महात्मा गांधी आश्रम रोड बंद कराशे। 9 नवेम्बरे रातना 12 कलाक थी रूट बंद करवामां आवशे। वाहन चालको वैकल्पिक रूट तरीके सुभाष ब्रिज सर्कल थी प्रबोध रावल सर्कल थी राणीप तरफ जई शकशे। अन्य वैकल्पिक मार्ग तरीके सुभाष ब्रिज सर्कल थी प्रबोध रावल ब्रिज थी डाबी तरफ पलक टी स्टॉल तरीके तरफ जई शकशे। चिमनभाई ब्रिज थी आश्रम रोड तरफ 2 अलग लेन बनाववामां आव्या छे जेथी ट्राफिक नी कोई समस्या न रहे। साथ ज आश्रम नी मुलाकात आवनार माटे पार्किंग नी व्यवस्था कराई छे। 1947 पहेलाना मकानोना रिस्टोरेशन नी पण कामगीरी चाली रही छे। आवतीकाल तारीख 9 नवेम्बर थी आश्रय होटल थी कार्गो मोटर सुधीनो जे रोड छे ए रोड आपणे कायमी धोरणे बंद करवा जई रह्या छीए। ए रोडना डायवर्जन माटे अथवा ए रोडनी जे वैकल्पिक व्यवस्था छे ए अगाउ पण प्रोजेक्ट द्वारा तैयार करवामां आवेली हती। એટલે હવેથી સુભાષ બ્રિજ અને ચિમનભાઈ બ્રિજ તરફથી આવનારો ટ્રાફિક કે જે ટ્રાફિક રિવરફ્રન્ટ અથવા તો વાડજ તરફ જનાર છે એ રાણીપ ડી માર્ગથી થઈને કાર્ગો મોટર થઈને પછી એ રિવરફ્રન્ટ તરફ જઈ શકશે। સુભાષ બ્રિજથી જે વ્હીકલોની વધારે મૂવમેન્ટ થશે, ચિમનભાઈ બ્રિજ તરફથી આવતા વ્હીકલો અને સુભાષ બ્રિજ તરફથી આવતા વ્હીકલો, તો એ વ્હીકલો જે છે એને ડીમાર્ટથી જે આપણે વાળવાના છે તો ત્યાં 2 લેન આપણે વધારે કરી છે અને પોળો પણ રોડ કર્યો છે એટલે ફ્રી લેફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવશે એટલે ત્યાં ટ્રાફિક કન્જેશન થવાનું શક્યતાઓ આપણે નિવારી શકીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધી આશ્રમને રીડેવલપમેન્ટને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ જોઈ શકો છો કે ગાંધી આશ્રમનો જે આ રોડ જે મુખ્ય રસ્તો જે છે કે તેને બંધ કરવામાં આવશે આવતીકાલે એટલે કે 9 નવેમ્બર રાત્રેના 12 વાગ્યાથી આ જે રૂટ જે છે જે આરટીઓ સર્કલ થઈ અને ખેત ભવન સુધીનો ખેત વિકાસ ભવન સુધીનો જતો જે માર્ગ જે છે તે માર્ગ જે છે તે આ રીડેવલપમેન્ટને લઈને બંધ કરવામાં આવશે અને ખાસ કરીને જે સુભાષ બ્રિજથી મહાત્મા ગાંધી આશ્રમ સુધીનો આ જે રોડ જે છે તે બંધ કરવામાં આવે છે તે તેનું ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામું પણ આપી બહાર પાડી દેવામાં આવ્યું છે। વાહન ચાલકો જે છે કે જેઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને લઈને વૈકલ્પિક રૂટ જે છે તે પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં સુભાષ બ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ અને રાણીપ તરફ જે જતો જે રસ્તો છે ત્યાંથી હવે આવતીકાલથી જે વાહન ચાલકો જે છે એ રૂટનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરી શકશે। તેવી જ રીતે જે ચિમનભાઈ બ્રિજથી આવતો જે ટ્રાફિક જે છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક સીધા આશ્રમ રોડ તરફ જઈ શકે તે રાણીપના ડીમાર્ટની જે 2 લેન બનાવવામાં આવી છે અને એ 2 લેન પરથી સીધા તેઓ આશ્રમ રોડ તરફ જઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પણ ગાંધી આશ્રમમાં જે પણ મુલાકાતીઓ જે છે તેઓની મુલાકાત પણ ચાલુ રહેશે અને જે મુલાકાતીઓ આવશે તેઓ માટે આશ્રય હોટલ જે છે ત્યાં પાસે એક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને તેવી જ રીતે એક ખેત ભવન વિકાસ ભવન જે છે ત્યાં પણ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જેથી જે મુલાકાતીઓ આવશે તે તેઓ પોતાના વાહનો ત્યાં પાર્ક કરી અને ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકશે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગાંધી આશ્રમના જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જાહેર મંચ પરથી શિક્ષણ મંત્રીનો મોટો ધડાકો, શિક્ષણના નામે છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો। નકલી સેન્ટરનો જાહેર મંચ પરથી તેમણે ખુલાસો કર્યો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે જે ફ્રોડ છે। સુરતની દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું 7,300 રજિસ્ટ્રેશન થયું છે। માં કમલા મેડિકલ સેન્ટરના કોઈ યુનિવર્સિટી સાથે એફિલિએશન નથી। આ સંસ્થા સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોરમાં સેન્ટર ચલાવે છે। આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા અને ફ્રી શિપ કાર્ડની અરજી આવી ત્યારે ધ્યાન પર આવ્યું આ સંસ્થા સામે આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ દ્વારા કાયદાકીય પગલાં લઈશું। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી આવી સંસ્થાઓને શોધવામાં આવશે। આદિવાસી વિદ્યાર્થીઓ યુજીસી માન્યતા તેમજ એફિલિએશન ધરાવતી શૈક્ષણિક સંસ્થાની ખરાઈ કરીને જ એડમિશન લે તેવી અપીલ કરી હતી। મેડિકલ સેન્ટર સુરત
खंभातना मेळामां दुर्घटना बाद विरोधनो वंटोळ उठ्यो छे। मोतना मेळामां बेना मोती चकचार मची हती। कोई पण मंजूरी वगर छेल्ला 10 दिवसथी आ मेळो चाली रह्यो हतो। खंभातना चकडोड ग्राउंड खाते विना मंजूरीनो मोतनो मेळो चाली रह्यो हतो। राजकोटनी घटना बाद पण तंत्रनी गंभीर बेदरकारी सामे आवी। मार्ग अने मकान विभाग फायर एनओसी लेवाई न हती। मेळामां मोत थता पोलीसे अकस्माते मोतनो गुनो नोंध्यो। बीजी तरफ जवाबदार तमाम सामे फौजदारी कार्यवाही करवानी विपक्षे मांग करी छे। खंभात नगरपालिकाना अणघट वहीवटने कारण एक तो खंभातनी प्रजा आनंद प्रमोदथी वंचित रही अने ज्यारे मेळो शुरू करवामां आव्यो त्यारे गुजरात सरकारनी जे एसओपी छे ए प्रमाणेनुं कोई पण नियमोनुं पालन करवामां न आव्युं। नगरपालिकाए माथे लीधेली जे कोई आ मेळाली परमिशन લેવાની છે એ નગરપાલિકા લેવાની છે, પણ નગરપાલિકાએ અમે એક પણ પરમિશન લીધી નથી, પણ લોકોના જાનના કારણે બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા। ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરેન્દ્રનગરના સારસાણા ગામની સીમમાં થયેલા ટ્રિપલ મર્ડર મામલે પોલીસની કાર્યવાહી। છ આરોપીઓમાંથી ચાર આરોપીઓનું થાન પોલીસે સરઘસ કાઢ્યું। હાઈસ્કૂલ ચોક સુધી મુખ્ય બજાર સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આ દરમિયાન લીંબડી ડીવાયએસપી થાન પીઆઈ સહિતના પોલીસ અધિકારી હાજર રહ્યા। સારસાણા ગામની સીમમાં વાડીમાં પિતા પુત્ર અને માતા પર હુમલો કરાયો હતો, જેમાં પિતા પુત્રનું ઘટના સ્થળે અને માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું। એક જે આરોપી છે જેશા નરસિંહ સાપરા એની ધરપકડ થઈ અને ધરપકડ બાદ એની વધારાની પૂછપરછ કરતા અન્ય ત્રણ બીજા આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા હોય અને મદદગારીથી લઈ અને હથિયાર વાહન સાથે લઈને ત્યાં જઈને બનાવના સ્થળે જઈને આખી સમગ્ર ઘટનાને અંજામ આપવા સુધીની જે પણ એમને મદદગારી બધાએ કરેલી છે, તો હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ આ અન્ય ત્રણ આરોપી સાથે અને એક મુખ્ય આરોપી એ રીતે કુલ ચાર આરોપી જે છે એ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે। સુરતથી સમાચાર, જેમ અને સ્પામાગ મામલે ધરપકડ। પોલીસે બે સંચાલકોની ધરપકડ કરી। ઉમરા પોલીસે દિલસાદ ખાન, સલીમ ખાન અને શાહ નવાઝ હારુ મિસ્ત્રીની ધરપકડ કરી। વસીમ રૌફ ચૌહાણ નામનો શખ્સ ફરાર છે। પોલીસ તપાસમાં સંચાલકોએ ફાયર એનઓસી મેળવી ન હતી। સુરતના સિટી નાઇટ વિસ્તારમાં લાગેલી કોમ્પ્લેક્ષની આગની ઘટનામાં બે મહિલાઓના મોતને લઈને હવે સુરત પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ખાસ કરીને આ ગુનોમાં સંડોવાયેલા શાહનવાજ મિસ્ત્રી અને દિલસાદ સલીમ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે। ત્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર વસીમ ઉર્ફે ચૌહાણ, કે જે જીમ સંચાલક છે, તેને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે। ખાસ કરીને આ લોકો પાસે ફાયર એનઓસી ન હોવા છતાં પણ જીમ ચલાવવામાં આવતું હતું, સાથે સાથે જીમની અંદર ગેરકાયદેસર રીતે સ્પા સલૂન ચલાવવામાં આવતું હતું, જેને લઈને બે આગની ઘટના બની હતી। આગની ઘટના બાદ બે મહિલાઓના શ્વાસ રૂંધાતા મોત થયા છે, જેને લઈને આ બંને આરોપીઓ પર ધરપકડ કર્યા બાદ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જાહેરનામાના ભંગ સાથે અનેક ગુના લગાડવામાં આવ્યા છે। જોવાનું એ રહ્યું કે આરોપીઓને
મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા હવે રિમાન્ડ માંગવામાં આવશે. જો કે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની શોધખોળ સુરતની ઉમરા પોલીસે હાથ ધરી છે. કેમેરામેન ભરત બ્રહ્મણ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.